ધોરણ નવ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ એક આપણી આસપાસમાં દ્રવ્ય એ આજે આપણે આપણે થોડું વધારે શીખવાના છીએ મિત્રો હવે આગળ જોઈએ ત્રીજી લાક્ષણિકતા દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે આપણે અવકાશ વિશે વાત કરી ગતિશીલતા પણ જોઈ હવે એમના આકર્ષણ વિશેની વાત કરીએ તો આના માટે પણ આપણી પાસે મિત્રો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ વિશે આપણે સમજીએ આપણને પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ એક પોઈન્ટ છ આપી છે એની વાત કરીએ તો માનવ સાંકળ બનાવી અને એના જૂથ બનાવીને આ પ્રવૃત્તિ કરવાની છે તમને ત્યાં મિશ્મી નૃત્યકારોનું ઉદાહરણ આપેલું છે અરુણાચલ પ્રદેશમાં ઈદુમિશમી નૃત્યકારો જે હોય છે એ તેનું પરંપરાગત નૃત્ય છે તો તેના લોકો નાના નાના જૂથોમાં એક નૃત્ય કરતા હોય છે પણ આપણે આ પ્રવૃત્તિને એક રમતના સ્વરૂપમાં હું તમને દર્શાવીશ પણ એ પહેલા સમજી લઈએ શું કરવાનું છે મિત્રો મેદાનમાં ચાર જૂથ બનાવી અને માનવ સાંકળ રચવાની છે ચાર જૂથમાંથી ચોથું જૂથ ત્રણેય સાંકળોને એક પછી એક તોડી અને શક્ય નાના જૂથો બનાવવાનો પ્રયત્ન કરશે અને કયું જૂથ સરળતાથી તૂટતું હશે તે આપણે નિર્ણય કરવાનો છે મિત્રો તો એના વિશેની એક પ્રવૃત્તિ જે છે એ હું આપને બતાવું આ પ્રવૃત્તિ એક રમતના સ્વરૂપમાં મેં અહીંયા ફિલ્માંકન કરેલું છે એ આપ સમજી શકો છો મિત્રો અહીંયા કેટલાક પરિવારના સભ્યોને એકઠા કરી અને તેમના ત્રણ જૂથ બનાવવામાં આવશે તમે જુઓ કેટલાક વડીલો છે ભાઈઓ છે બહેનો છે અને કેટલીક વિદ્યાર્થીનીઓ બાળ બાળકીઓ છે તો આમાંથી આપણે ત્રણ જૂથ પાડવાના છીએ તો એક જૂથ આપણે ભાઈઓનું પાડીશું અને બીજું જે જૂથ છે તે આપણે બહેનોનું લઈશું અને

અને એના દ્વારા આપણે આ પ્રવૃત્તિને સમજવાનો પ્રયત્ન કરીશું જો પ્રથમ જૂથમાં વિદ્યાર્થીઓ એકબીજાને હાથ પાછળ હાથ ભરાવી નજીક એકદમ નજીક બરાબર કસોકસ ઊભેલા છે એમાંથી એ સભ્યોને છૂટા પાડવા માટે આ સભ્યોને બહુ જ મહેનત કરવી પડે છે આપ જોઈ શકો છો જુઓ નાના બાળકો છે એને મોટી વ્યક્તિઓ પણ સહેલાઈથી જુદા પાડી શકતા નથી કારણ કે તેઓ એકબીજા સાથે પરસ્પર ખૂબ જ આકર્ષણ બળથી ખૂબ જ વધારે આકર્ષણથી બળથી જોડાયેલા છે એને જુદા પાડી શકાયા નહીં હવે બીજા જૂથમાં જુઓ નાની બાળકી છે પણ અહીંયા એમને હાથ પકડેલા છે તો થોડું બળ વાપરીને એણે આરામથી બંનેના હાથને ખોલાવી દીધા છે ફરીથી બીજા બે સભ્યોને જુદા પાડવાનો પ્રયત્ન કરે છે તો એમને પણ તે આરામથી જુદા પાડી દેશે થોડો પ્રયત્ન કરવો પડશે એને અને આ બંને સભ્યોને એને જુદા કરી દીધા છે હવે ત્રીજું જૂથ મિત્રો આમાં માત્ર ને માત્ર આંગળી વડે જોડાયેલા સભ્યો છે તો આ બાળકી એને એકદમ સહેલાઈથી રમતા રમતા એને જુદા પાડી દીધા છે મિત્રો તો આ પ્રકારે આપણે સમજી શકીએ છીએ હવે જે પહેલું જૂથ હતું એના સભ્યોને પૂછવામાં આવ્યું કે તમને આ તોડતા કેટલું બળ લગાવવું પડ્યું તેમને કહ્યું બળ વધારે લગાડવું પડે છે બીજા જૂથના સભ્યો તો કે થોડું બળ લગાડતા તૂટી જાય છે અને ત્રીજા જૂથના સભ્યોને પૂછવામાં આવ્યું તો એમણે એવું કહ્યું કે એકદમ આસાનીથી એકદમ સહેલાઈથી એ તૂટી જાય છે તો આ પ્રકારે આ એક પ્રવૃત્તિ છે મિત્રો આપના શિક્ષક આપને જ્યારે એ વર્ગખંડમાં આ પ્રકરણ ભણાવતા હશે ત્યારે એના વિશે તમને કદાચ રમાડશે પણ ખરા હવે આપણે એને સમજીએ અભ્યાસના હેતુથી જુઓ પ્રથમ જૂથના સભ્યોના હાથ જોડાવતા વધારે બળ વાપરવું પડે છે કારણ કે એમાં સભ્યો અહીંયા જે આકૃતિ બતાવેલી છે ઈદુ મિશ્મી કલાકારોનું આ નૃત્ય છે એમાં એકબીજાના હાથ એકબીજાની પાછળ પકડી અને બરાબર એને જોડેલા છે એટલા માટે એમને વધારે બળ વાપરવું પડે છે બીજા કિસ્સામાં જ્યાં સભ્યોને માત્ર હાથ વડે જોડેલા હતા અહીંયા આકૃતિમાં તમે જુઓ માત્ર હાથથી જોડાયેલા સભ્યો હતા તો એમને થોડું ઓછું બળ વાપરવું પડે છે જ્યારે ત્રીજા કિસ્સામાં માત્ર આંગળી વડે જોડાયેલા સભ્યોને છોડા છૂટા પાડવા માટે ખૂબ જ ઓછું બળ વાપરવું પડે છે મિત્રો આના દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ મિત્રો બીજી એક પ્રવૃત્તિ આપને પાઠ્યપુસ્તકમાં આપેલી છે જેમાં પ્રવૃત્તિ એક પોઈન્ટ સાત છે લોખંડની ખીલી ચોકનો ટુકડો અને રબર બેન્ડ આ બધા પૈકી શ્યામા કણો એકબીજા સાથે પ્રબળ બરથી જકડાયેલા હોય છે એ આપણે સમજવાનું છે તો અહીંયા આપણે ત્રણ વસ્તુઓ લઈશું લોખંડની ખીલી અથવા કોઈપણ લોખંડનો પદાર્થ તમે લઈ શકો જે ઘન હોય સખત હોય ચોકનો ટુકડો તમે પેન્સિલમાંથી નીકળેલો ગ્રેફાઇટ પણ લઈ શકો અને રબર બેન્ડ રબર જે છે તે તમે લો હવે આ ત્રણેય વસ્તુઓને આપણે વારાફરથી એના પર પ્રહાર કરીશું એના પર હથોડી વડે મારીશું એને તોડવાનો કાપવાનો પ્રયત્ન કરીશું એને ખેંચીને તોડવાનો પ્રયત્ન કરીશું અને આપણને એના શું પરિણામો મળે છે એ આપણે સમજીશું મિત્રો તો આના વિશેનો પણ એક વિડીયો મેં અહીંયા ઉતાર્યો છે એ આપણે સમજીએ જો મિત્રો આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર હતી એમાંથી સૌથી પહેલી ખીલી લીધી છે તો ખીલીને સહેલાઈથી આપણે તોડી શકતા નથી હા બહુ જ બળ વાપરીએ લંબાઈમાં હોય તો તૂટે હવે એને હથોડી વડે આપણે તોડવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો એવી જગ્યાએ આપણે આ પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી ક્યાંય નુકસાન ન થાય તો હથોડી વડે તોડવાથી પણ એમાં કંઈ થતું નથી એ ખીલી સમગ્ર સ્વરૂપમાં જ જળવાયેલી જોવા મળે છે હવે બીજો પદાર્થ લીધો છે રબર રબરને ખેંચવામાં આવે છે એને જો વધારે પડતું ખેંચવામાં આવે તો રબર તૂટી જાય છે તો જુઓ અહીંયા ખીલી તૂટતી નહોતી પણ રબર તૂટી ગયું હવે એને હથોડી વડે પ્રહાર કરીએ તો શું થાય છે એનો કંઈ ભૂકો થવાનો નથી એ રબરનો ટુકડો એમનો એમ રહેશે એ તૂટશે નહીં એટલે બળ જુદા જુદા પ્રકારે આપીને આપણે એને કણોને જુદા પાડી શકીએ છીએ ચોકનો ટુકડો એને સામાન્ય ખેંચીએ વધારે બળ આપીશું તો એ ટુકડો તૂટી જશે મિત્રો જુઓ ચોકનો ટુકડો અહીંયા તૂટી જાય છે હવે એને આપણે સહેલાઈથી આરામથી તૂટી શકીએ છીએ ખીલીમાં આઈથી આપણે તોડી નહોતા શકતા એને હવે આપણે એને હથોડી વડે તોડવાનો પ્રયત્ન કરીશું સામાન્ય બળ વાપરીને તોડવાથી એ ચોક ધીમે ધીમે નાના ભૂક્કામાં ફેરવાઈ જાય છે અને આમ ચોકનો ભૂક્કો થઈ જાય છે ચોક તૂટી જાય છે તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રવૃત્તિ દ્વારા આપણે આ તમામ અવલોકનો મેળવ્યા હવે એને આપણે સમજીએ સૌથી પહેલું ખીલીનું ઉદાહરણ આપણે લઈએ જ્યારે આપણે હથોડી વડે લોખંડની ખીલી ઉપર પ્રહાર કરીને તોડવાનો પ્રયત્ન કર્યો તો તે તૂટતી નથી આમ લોખંડની ખીલીમાં કણો ખૂબ જ આકર્ષણ બળથી જોડાયેલા છે એટલા માટે તે કણો જુદા પડતા નથી ભલે એને તોડવામાં તોડવા લોખંડની હથોડી વડે તોડવામાં આવે એને હાથ વડે તોડવામાં આવે કે ખેંચવામાં આવે એ કણો તૂટતા નથી આગળ આપણે બીજું અવલોકન જોઈએ રબર બેન્ડ માટે રબર બેન્ડને જ્યારે તોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે અતિશય ખેચાણ બળથી તે તૂટી જાય છે આપણે એને બહુ જોર લગાડ્યું હતું એટલા માટે તે તૂટી જાય છે આમ એના પરથી આપણે શું નિર્ણય લઈ શકીશું કે રબર બેન્ડમાં જે કણો છે એ પ્રમાણમાં પ્રમાણમાં એટલે કે લોખંડની ખીલી કરતાં એ થોડા ઓછા આકર્ષણ બળથી જોડાયેલા છે એને હથોડીથી પ્રહાર કરવાથી એના પર કંઈ ફેરફાર થયો નથી પરંતુ જ્યારે એને ખેંચવામાં આવે છે ત્યારે એ થોડું બળ આપતા તૂટી જાય છે તો આવી રીતે એમાં થોડું આકર્ષણ બળ લોખંડ કરતાં ઓછું છે એવું આપણે સમજી શકીએ છીએ ત્યારબાદ આપણે જોઈએ ચોકના ટુકડાને હથોડી વડે પ્રહાર કરતાં તે તરત જ તૂટી જાય છે તો આવું કેમ બન્યું ચોકડા ટુકડાને તમે હાથ વડે તોડ્યો તો તરત એ બટકાઈ ગયો એને હથોડી વડે મારતા થોડા સમયમાં તરત જ તૂટી જાય છે એ તો નીચે ટેબલ હતું એટલે આપણે ધીમે ધીમે પ્રહાર કર્યો તો પણ તમે જો કોઈ સખત સપાટી ઉપર ચોકના ટુકડાની મૂકી પથ્થર વડે કે હથોડી વડે જોરથી જો પ્રહાર કરો તો પહેલાં પ્રહારે જ એનો ભૂક્કો થઈ જાય આમ આવું કેમ બને છે એના જે કણો છે બધા જ એ કણો એકબીજા સાથે ઓછા આકર્ષણથી જોડાયેલા હોય છે વધારે આકર્ષણ હોય તો એને તોડવા માટે આપણે બહુ જ બળ લગાવવું પડે જ્યારે થોડું ઓછું આકર્ષણ હોય તો થોડા બળથી તોડી શકાય અને એકદમ ઓછું આકર્ષણ બળ હોય તો સહેલાઈથી તોડી શકાય આ જ ઘટના આપણે પેલા ઉદાહરણમાં જોઈએ હતી નૃત્યકારોના કિસ્સામાં અને આપણે જે પ્રવૃત્તિ જોઈ રમતની અંદર તો એમાં પણ સહેલાઈથી આપણે એને તોડી શકતા હતા તો આના પરથી આપણે શું નિર્ણય લઈશું મિત્રો કે દ્રવ્યના જે કણો છે એ એકબીજા સાથે આકર્ષણથી જોડાયેલા હોય છે પરંતુ ચોકના ટુકડામાં એ ખૂબ જ ઓછા આકર્ષણ બળથી જોડાયેલા હોય છે હવે મિત્રો આગળ આપણે એક બીજી પ્રવૃત્તિ જોવાના છીએ પ્રવૃત્તિ એક પોઈન્ટ આઠ હાથ વડે પાણીના પ્રવાહને આપણે રોકવો છે જ્યારે આપણે પાણીના પ્રવાહને રોકવાનો પ્રયત્ન કરીશું ત્યારે શું થશે આમ તો મિત્રો આ ઘટના આપણે રોજબરોજના જીવનમાં અનેકવાર વારંવાર આપણે અનુભવેલી છે જ્યારે પણ પાણીનો નળ ખોલી અને આપણે હાથ ધોઈએ છીએ ત્યારે આ ઘટનાનો આપણે એ અનુભવીએ છીએ આને આપણે થોડું સ્પેસિફિક કરીને સમજવાનો પ્રયત્ન કરીશું કે આંગળી વડે પાણીના પ્રવાહને રોકવાનો એની અંદર આપણે આંગળી મૂકીશું તો એ પ્રવાહ રોકાઈ જાય છે કે નહીં એના વિશે આપણે જોવાનું છે તો એનો પણ વિડીયો મિત્રો મેં ઉતાર્યો છે એ વિડિયોને આપણે અહીંયા જોઈશું જુઓ મિત્રો અહીંયા પાણીના નળમાં નીચે જે પ્રવાહ આવે છે એમાં આંગળી ધરતા પાણીનો પ્રવાહ અટકી જાય છે ના અટકતો નથી એ આગળ પ્રવાહ ફરી વહેવાનું ચાલુ જ રાખે છે ફરીથી જુઓ મિત્રો આપણને ધ્યાનમાં આવે એટલા માટે એકદમ સ્લો મોશનમાં આ વિડીયોને કેપ્ચર કરેલો છે તમે જુઓ તો પાણીનો પ્રવાહ અટકતો નથી એ આગળ જતો રહે છે મિત્રો આ એક ઘટના ખૂબ સામાન્ય ઘટના છે પરંતુ એના વિશે તમે એનું વૈજ્ઞાનિક સત્ય જો સિદ્ધાંત જો જાણી જાઓ તો તમને વ્યવહારમાં જોવા મળતી ઘણી બધી ઘટનાઓ પાછળનું જે કારણ છે એ સમજવામાં તમને મદદ થાય છે તો હવે આપણે આગળ સમજીએ કે આ પ્રવાહને આપણે રોકવાનો પ્રયત્ન કર્યો એના અવલોકનને આપણે કેવી રીતે સમજીશું તો મિત્રો આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવી શકાતો નથી તો એના પરથી આપણે શું નિર્ણય લઈશું દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એટલે જ્યારે આપણે કોઈ અવરોધ મૂકીએ ત્યારે થોડા સમય પૂરતું આપણને એવું લાગે કે આપણે પાણીના પ્રવાહને વહેંચી દીધો પણ એવું નથી થતું કણો એકબીજાને જકડાઈ રહીને જોડે જોડે રહી અને પોતાની ગતિની દિશા બદલી કાઢે છે પવનમાં પણ આવું થાય તો દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એ આના ઉપરથી સાબિત થાય છે હવે આ આકર્ષણ બળ એ ચોક્કસ પ્રકારનું બળ છે દ્રવ્યના કણો વચ્ચે આ બળ કાર્યરત હોય છે જેના દ્વારા એક કણો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એના કારણે સમગ્ર દ્રવ્ય એક અસ્તિત્વ સ્વરૂપે મોટા સમગ્ર સમગ્રતા તરીકે આપણને જોવા મળે છે દ્રવ્યના કણો વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતાં બીજા દ્રવ્યમાં અલગ અલગ હોય છે એ તો આપણે પ્રવૃત્તિ દ્વારા જોઈ ચોકની લોખંડની ખીલી અને રબર ત્રણેયમાં જુદા જુદા પ્રકારનું આકર્ષણ હતું તો આમ આકર્ષણ બળ હોય છે ખરું પણ એની પ્રબળતા એ બધાની અંદર જુદા જુદા પ્રકારની પ્રબળતા આપણે જોઈ શકીએ છીએ મિત્રો તો આ એપિસોડમાં આપણે શું શીખ્યા મિત્રો દ્રવ્યના કણોની ત્રણ લાક્ષણિકતાઓ કઈ કઈ ત્રણ લાક્ષણિકતાઓ આપણે ફરીથી સમજી લઈએ દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે આને સમજવું હોય તો આપણે કયા ઉદાહરણ આપીશું પ્રથમ એપિસોડમાં આપણે જોયેલી તમામ પ્રવૃત્તિઓ આના ઉદાહરણ તરીકે આપણે આપી શકીએ દાખલા તરીકે મીઠાને પાણીમાં ઓગાળવું ખાંડને પાણીમાં ઓગાળવી ચા કોફી બનાવવા માટે ચાના કણોને પાણીમાં દૂધમાં ઓગાળવા લીંબુનો રસ લીંબુનો શરબત બનાવવા માટે લીંબુના કણોને લીંબુના રસના કણોને આપણે પાણીમાં ઓગાળીએ છીએ તો આ તમામ ઉદાહરણો એ જ રીતે પાણીમાં પોટેશિયમ પરમેંગેનેટને ઓગાળવું પોટેશિયમ પરમેંગેનેટની જગ્યાએ આપણે કોપર સલ્ફેટ પણ લઈ શકીએ તો કોપર સલ્ફેટને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે એ એની અંદર ભળી જાય છે તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય ત્યારે જ આ શક્ય બને છે